राय मंदिरना पुजारीએ ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર. મંદિર જવાના રસ્તે માર્જિન છોડ્યા વિના થયેલા કન્સ્ટ્રક્શન સામે અરજી કરવામાં આવી છે. રણછોડ રાયજી મંદિરના પુજારીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. 40 મીટરનું માર્જિન છોડ્યા વગર ઊભા થયેલા બાંધકામ સામે અરજી કરવામાં આવી છે. માર્જિન ન છોડાતા ભક્તોને હેરાનગતિ થતી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. तो हाईकोर्टे डाकोर नगरपालिका पक्षकार बनावा माटे अरजदार ने निर्देश कर्यो छे. बे अठवाडिया बाद आगामी सुनावणी हाथ धरवामां आवशे. तो डाकोर में रणछोड़राय मंदिर की आसपास जो बांधकाम थई रह्युं छे तेमां मार्जिन नथी छोड़वामां आव्युं अने एटला ज माटे भक्तोने हालाकी पड़ी रही छे. जेथी रणछोड़राय मंदिर पुजारीए हाईकोर्टना दरवाजा खखड़ाव्या छे. हाईकोर्ट में अरजी दाखल करी छे. कंस्ट्रक्शन थई रह्युं छे परंतु मार्जिन छोड़वामां नथी आव्युं जेथी भक्तोने हालाकी पड़ी रही छे. जे मुद्दे हवे वधु सुनावणी हाथ धरवामां आवशे. मारी साथे रौनक वर्मा जोड़ाई गया छे. रौनक, रणछोड़राय मंदिरना पुजारी हाईकोर्टमां शुं अरजी करी छे? માનસી, હોળીનો તહેવાર છે તે નજીક આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લાખો લોકો જે છે તે મંદિરની મુલાકાત લેતા હોય છે. જે પ્રવેશ દ્વાર છે અને જે મંદિર સુધી જવાનો રસ્તો છે ત્યાં આગળ યોગ્ય માર્જિન છોડ્યા વગર જે કમર્શિયલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેની સામે જે રણછોડરાય મંદિર છે તેના પૂજારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં આને લગતી પિટિશન કરવામાં આવી છે, જેમાં 40 મીટરનું માર્જિન જે છોડવાનું હોય છે એ છોડ્યા વગર જ જે બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે તેના કારણે જે લાખો શ્રદ્ધાળુઓ હોળીના તહેવાર દરમિયાન આવતા હોય છે. મહત્વનું એ છે કે વર્ષ દરમિયાન ત્યાં આગળ શ્રદ્ધાળુઓની અવર જવર રહેતી હોય છે, પરંતુ હોળીનું એક મહત્વ રહેલું હોય છે ડાકોર મંદિર ખાતે. ત્યારે પણ અનેક લોકોને સમસ્યા જે સર્જા છે તેવું એક અવલોકન રહ્યું હોય છે. તેને જ લઈને હવે જે મંદિરના પૂજારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સમગ્ર મામલે હવે ડાકોર જે નગરપાલિકા છે તેમને પક્ષકાર બનાવવા માટે અરજદારને નિર્દેશ કર્યા છે અને જે યોગ્ય કાગળ કાર્યવાહી છે તે કરવા માટે પણ જણાવાયું છે. બે અઠવાડિયા બાદ હવે વિગતવાર સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવશે. જીરોનક, આભાર આપનો સમગ્ર માહિતી માટે.